સુરતના ફુલવાડી વિસ્તારમાં યુવાન પર થયેલા ફાયરિંગના મામલામાં હવે ફાયરિંગ કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે. દિન દહાડે ત્રણ શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું હતું. નવસારીમાંથી ત્રણેય આરોપીઓ ઝડપાયા હતા અને આ ફાયરિંગનું કારણ હજુ પણ અકબંધ હોવાની વાત સામે આવી છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ચેતન પટેલ. ચેતન, ફાયરિંગની ખબરો સામે આવી છે, શું વિગતો? ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ચોક બજાર ફૂલવાડી વિસ્તારની છે, જ્યાં ગતરોજ એક ઈસમ પર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઇજાગ્રસ્ત જે યુવાન છે તેમને સારવાર માટે નવી સિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ ઉપરી ચોક બજાર પોલીસ અને ઉપરી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે શખ્સોએ જે ફાયરિંગ કર્યું હતું તેમાં પોલીસે ત્રણ જેટલા યુવાનોને ઝડપી પાડ્યા છે. હાલ ત્રણે ત્રણ યુવાનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ત્રણે યુવાનોએ ફાયરિંગ બાદ નવસારી તરફ ભાગી ચૂક્યા હતા, જ્યાં પોલીસે ત્રણે ત્રણે હાલ ઝડપી પાડ્યા છે અને પૂછપરછ હાથ ધરી છે. જી બિલકુલ, આપનો આભાર છે તેના સમગ્ર માહિતી આપવા બદલ.